भोजन करवामां घणी बधी सावधानीओ राखवानी, भोजन करवामां घणी बधी सावधानीओ राखवानी छे। हवे ई सावधानीओमां केवुं छे, सौथी पहेलुं भोजन करता पहेला हाथ व्यवस्थित धोवा। ઘણા ઘણાને હાથ ધોવાની ટેવ જ નથી, અને કાં ધોવે તો આમ પાણીથી ખાલી જરાક આમ નળ હેઠે રાખે ધોઈ નાખે। હાથને પાવડરથી કે લિક્વિડથી વ્યવસ્થિત ધોવા જોઈએ, કારણ કે આ હાથમાં કેટલી પ્રકારના બેક્ટેરિયાન્સ ને જમ્સ ગમે ત્યાંથી વળગતા હોય। આ કોરોનાએ એ વાત પણ એક આપણને શીખવાડી, હાથ ધોતા કરી દીધા બધાએ। જોકે અમારે તો સંતોમાં પહેલેથી એ રિવાજ છે કે જમતા પહેલાં કોઈ પણ ચીજ ખાવી હોય, હાથે અડવી હોય, ખાદ્ય કોઈ પણ પદાર્થ અડવાનું હોય ખાલી, તો પણ પહેલાં પાવડરથી કે લિક્વિડથી હાથ ધોવા અને પછી જ એને અડવું। ઘણાને આ ટેવ નથી, એટલે આ એક ટેવ પાડજો, જમતા પહેલાં વ્યવસ્થિત નળ પી, જો સારું ચોખ્ખું પાણી આવતું તો ઠીક, નહીતર નળે ગરણું બાંધવું જોઈએ। કોઈ ટાંકામાંથી બીજી ત્રીજી કોઈ ચીજ આવતી હોય તો એ ગરણામાં રહી જાય, અને વ્યવસ્થિત ગાળેલું પાણી વાપરવું, એટલે ગાળેલા પાણીથી વ્યવસ્થિત હાથ ધોઈ કોઈ પણ ચીજ ખાવી હોય તો આપણે હાથ ધોઈને પછી ખાવાની ટેવ રાખવી। નખ કાપેલા રાખવા, ઘણા ઘણા નખ કાપતા જ નથી, એટલા મોટા થવા દે, મોટા થઈ ગયા હોય તો ચોખ્ખા હોવા જોઈએ, પછી કાળા મસ નખ ભર્યા હોય, આવી નખમાં ભાત ભાતના બેક્ટેરિયાઓ ને વાયરસો બધા રહે, અને પછી તમે મોઢામાં હાથ નાખો એ રોગના કારણ બને, એટલે નખ ટાઈમે કાપી નાખવા અને ચોખ્ખા રાખવા। આ બધી ચીજો બહુ સમજવા જેવી, બાળકોને નાનપણથી માતા પિતાએ આ ટેવ પડાવી। બીજો પોઈન્ટ કે જમતી વખતે ચાવીને જમવું, ઘણા બહુ ફાસ્ટ ફાસ્ટ જમતા હોય, ઉતાવળા ઉતાવળા નહીં, જેટલું ચાવીને જમશું એટલું પાચન બહુ વ્યવસ્થિત થશે, કારણ કે લાળ રસ ભળે જ્યારે આપણે ચાવીએ ને। આ જેમ કેમ બાજરાનો લોટ જેટલો કહળો એટલો રોટલો મીઠો થાય, એમ ભોજનને જેટલું ચાવો એટલું પાચન સારું થાય, એટલે બહુ ઉતાવળે નહીં ખાવાનું, બહુ ચિંતામાં બહુ આમ ઘાંઘા ઘાંઘા થઈને નહીં ખાવાનું, જમવામાં થોડી નિરાશ રાખવાની અને ચાવીને સુવ્યવસ્થિત ખાવું, થોડું નિરાતે ચાવીને ખાતા શીખવું। બીજું કે અમુક આહાર વિકૃત આહાર હોય, બે ત્રણ આઈટમો એવી હોય જે ભેગી કરવાથી તમને નુકસાન થાય, દાખલા તરીકે કારેલાનું શાક ને કેરી, એ ખાય ને તો એમાં ફૂડ પોઈઝન થવાની સંભાવના છે। લ્યો, ઘણાને એના અનુભવો બી છે, કારેલાનું શાક અને કેરી સાથે ખાવ એટલે ઘણાને એમાંથી ઉલટી થાય, આ થાય તે થાય, કારણ કે બે વિકૃત આહાર થઈ જાય છે। એવા ઘણી પ્રકારના વિકૃત આહારો હોય કે જે બે ભેગા કરો એનું પરિણામ આખું જુદું આવતું હોય। આ મધમાં નથી હોતું કે આમ ગરમ કરે તો એનું આખું જુદું થઈ જાય, ઝેર થઈ જાય આ અંતે, એટલે એવા વિકૃત આહાર હોય એ આપણે ખાવા નહીં। બીજું કે ગરમ વસ્તુ કોઈ પણ હોય, ગરમ લિક્વિડ કે ગરમ વસ્તુ, એ પ્લાસ્ટિકની ચીજમાં ન ખાવી। આપણે ગરમ ચા હોય, ગરમ દૂધ હોય, ઓલા પ્લાસ્ટિકના ગ્લાસ આવે એમાં પીવે, પછી એમાં પ્લાસ્ટિક હારોહાર થોડું થોડું પીગળતું જાય, એ તમારા પેટમાં જાય, એમાંથી પણ કેન્સરો થવાની સંભાવના, એટલે કોઈ પણ બને ત્યાં સુધી હું તો એવું માનું પ્લાસ્ટિકનો ઉપયોગ ખાદ્ય પદાર્થોમાં કરવો નહીં। તો અમારા સંતોને મેં અમારે પહેલાં અહીંયા ગ્લાસો વાપરતા, ગરમમાં તો નહીં પણ મેં અટણે બંધ કરાવ્યું છે, કે ભાઈ લાકડાના આપણે પાત્ર હોય એવું લાગે થોડાક લાકડાના બીજા એવા એક્સ્ટ્રા બનાવી લો, પણ અમારે સંતોને લાકડાના પાત્રમાં જમવાનું હોય ને અમે મોસ્ટલી એમાં જમીએ, એટલે પ્લાસ્ટિકના જે ગ્લાસો છે એમાં ગરમ ચીજ તો ખાવી જ નહીં, હજી ટાઢી હોય તો ઠીક છે ઠંડી, પણ ઓલી બને ત્યાં સુધી તો સારું જ નહીં, હા, પણ ગરમ વસ્તુ તો એમાં કોઈ દી ખાવી નહીં। પ્લાસ્ટિકની ડીશું હોય ને એમાં તમે ગરમ ગરમ કોઈ વસ્તુ લ્યો એટલે એ પણ તમને નુકસાન કરતા છે। પછીનો પોઈન્ટ એક છે કે અતિશય ખાટું ખારું તીખું ખાવું નહીં, ઘણાના બહુ ટેવ પડી ગઈ હોય, અતિશય ખાટું ખાવાની, અતિશય તીખું ખાવાની, અતિશય ગરમ મસાલાવાળું ખાવાની, આ બી શરીરને નુકસાન કરે, માપસરનું હારું, અતિ તમે તીખું ને અતિ ગરમ મસાલાવાળું ખાશો ને તો પછી તમને પાછળથી પસ્તાવો થાય, ખાતી વખતે પસ્તાવો નહીં થાય પણ પાછળથી, સમજાઈ ગયું ને તમને,
ઓલો એક યુરોપિયન આવ્યો હતો સુરતમાં, એનો ફ્રેન્ડ અહીંયા હતો, તો એ બે જણા અહીંયાથી યુરોપથી બે સુરત આવ્યા. હવે આ સુરતમાં પ્રોપર સુરતી માણસ, સુરતી લોકો તો ઓલી સુરતી મરચી ખાય, હા, અને એ મરચી નાખીને એણે ભજીયા બનાવેલા, કારણ કે ત્યાં બહુ ભજીયા ન બનતા હોય એવા, એટલે અહીંયા શિયાળાનો સમય છે ને ભજીયા બનાવ્યા. સુરતીને તો ખાવાની હેબિટ એટલે એણે તો ભજીયા દાબી લીધા, તો ઓલો કે અંબી ખાયંગે, આ વિલ ઓલસો ઈટી, કે તે પછી મેળ્યો ખાવા. એ બે ચાર ભજીયા તો આમ લાજે ને શરમે દાબી ગયો. હા, તો ઓલો કે થોડાક લેશો, તો ના ન પડી ગયો, મારે જે મોઢાનો મોળો માણા. અને ભાઈ તીખી મરચીના ભજીયા ખાતો ગયો, પછી બહુ લાગ્યું તીખું, તો પછી તો રહેવાનું નહીં કે આઈસ આઈસ, એમ કે બરફ લાવો બરફ લાવો, બધું બળે ગળું ને મોઢું ને જીભ ને, એટલે કે આઈસ આઈસ એમ બરફ લાવો બરફ લાવો. તેના ફ્રેન્ડે વળી એને બરફ દીધો, એ વળી મોઢામાં ઘડી બરફ રાખ્યો ને સારું થયું. બીજે દી સવારે લેટરિન ગયો, ત્યાં બેઠો બેઠો રાડ્યું નાખે કે આઈસ 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 કરે. લ્યો, એટલે આ ચીજો બધી છે ને એ પછી બહુ નુકસાન કરે. અતિ તીખું એનાથી મસા થવાની બી સંભાવનાઓ રહેતી હોય છે, બહુ પ્રોબ્લેમો બધા હોય છે. એટલે આ બધી ચીજો ખાવી નહીં. અટાણે અમુક ચીજો કેવી તમને ખાતી વખતે તો સારી લાગતી હોય ખાઈ જાય, પણ એના પરિણામો પછી બી આવે. અમુક જુવાનીમાં ખબર ન પડે, એના પરિણામો વૃદ્ધાવસ્થામાં ભોગવવા પડે. આજે બહુ બીડીઓ પીપીને જેના ફેફસા ખતમ થઈ ગયા હોય એને અટાણે કેવડાવે ભાઈ. હા, જેના ફેફસા મજબૂત હોય તો એ ટક્કર ઝીલી શકે, ફેફસા થઈ ગયા હોય બીડીઓ પીપીને આખા વીક, તો પછી અટાણે એની આ કાળમાં કોરોનામાં એની કેવડાવે ભાઈ. ગમે ત્યારે નડે કોઈ વસ્તુ, એટલે આ અતિ તીખું અતિ ખારું એ ખાવું નહીં. આ તમે જોશો ને પશુ પક્ષીઓમાં કેવું છે, ઊંઘીને ખાય, ઊંઘ્યા પહેલાં ખાય નહીં, એને ખાધા જેવું હોય તો જ ખાય, નહીતર ન ખાય. એ આપણી જેમ ન દાબે. અમે એક દી સંસ્લાન પત પાત્રું નાખ્યું ખાવા માટે, પાત્રા બનાવીએ ને, તો એ જરાક ખાધું પણ વૈયા ગયા કે આપણો ખોરાક ખોરાક ઘાસ જ છે એ, કે હા એ ન ખાય. માણા ગમે એ દાયબા જ કરતો હોય, ગમે ત્યાં ગમે એ ખાધા કરતો હોય એમ. અને માણા એક જ એવો છે કે એ જે ખાતો હોય એ બધાને ખાતા કરી દે. એટલે આ તો આપણે પાત્ર રોજ બનતા ને, તમે સંસલન ખાતા કરી દો, પછી ઉડાય સંસલા ક્યાંક બીસી જાય, તેને પાત્ર મળે નહીં, તેને બિચારાને દુઃખ લાગ્યા કર, મોજ બગડી જાય એની. એટલે આવી ટેવ ખોટી પડાવી દઈએ આપણે. એટલે આ એક અતિશય ખાટું ખારું તીખું નહીં, માપસરનું સારું. હા, હું તમને આ બધી ચીજો મારા જીવનમાં છે એ તમને કહું છું. આ બધા સાધુઓ મારી ભેગા છે, ખાવા પીવામાં એટલો કંટ્રોલ રાખવાનો, એ ખાવું એ મહત્વનું નથી, નિરોગી જીવન જીવવું એ મહત્વની વાત. જીભને થોડીક એટલી તો વશમાં રાખીએ ને આપણે, હા, કે નડતું એવું નહીં ખાવાનું. અમારા બધા ખાતા હોય તો હું ન ખાઉં, બધી સાધુની પંક્તિ ખાતી હોય તો આપણે અમુક ચીજ ન ખાઈ, આપણને ન અનુકૂળ, આપણે ન ખાઈ. અનુકૂળનું એવું ન હોય, અમુક જે અટાણા બધા ફાસ્ટ ફૂડ ને જંક ફૂડ બનાવવા, મેં મંસુરિયન કોઈ દી ખાધું બાલ સ્વામી, ગમે એટલી વાર બનાવે આવડા લોકો, પછી આ સમોસા પાણીપુરી પછી બીજી ત્રીજી એવી બધી જે આ બધી અટાણની બધી ચીજો બનાવે, આપણને બહુ જામે નહીં. આપણે રોટલી શાક દાળ ભાત હોય એ ખાઈ લઈ, લાડવા હોય તે ખાઈ લઈ, ગળ્યું ભાવે આપણને. બાકી તીખું ખાટું ખારું એમાં બહુ રસ જ નહીં. એટલે તમારે બધાએ બી થોડુંક આ ધ્યાન રાખવું.